નમસ્કાર, S9 ન્યૂઝમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર. નારાયણ સાંઈની આગોતરા ફરી ટળી, હવે દિવાળી બાદ ઉઘડતી કોર્ટે 12 નવેમ્બરે સુનાવણી. નારાયણ સાંઈનો વધુ એક સાધક મયુર અમદાવાદથી ઝડપાયો. જિલ્લા ન્યાયાલયમાં ગુરુવારે 31 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ. વટાર રોડ પર દંપતી બહાર જતા તસ્કરો મકાનમાંથી 18 લાખની મત્તા ચોરી ફરાર. અને હડતાળ પર ઉતરેલા સુરત જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ હડતાળ સમેટી. હવે જોઈએ સમાચાર વિગતવાર. બળાત્કાર કેસમાં સંડોવાયેલા આરોપી નારાયણ સાંઈ તથા તેમના વિરુદ્ધ પોલીસે અત્રેની ચીફ કોર્ટમાં CRPC ની કલમ 70 મુજબ ધરપકડ વોરંટ મેળવી લીધો છે. ત્યારે નારાયણ સાંઈ છેલ્લા 25 દિવસથી નાસ્તો ફરે છે અને નારાયણ સાંઈના વકીલે કોર્ટમાં નવી આગોતરા અરજી કરી છે, તેને પણ 1 સપ્તાહ થવાનું છે. ત્યારે નારાયણ સાંઈના વકીલની દલીલો પૂર્ણ થતાં હવે સરકારી વકીલની દલીલો ઉઘડતી કોર્ટે એટલે કે 12 નવેમ્બરે શરૂ થશે. બળાત્કાર કેસમાં સંડોવાયેલા આરોપી નારાયણ સાંઈ છેલ્લા 25 દિવસથી સુરત પોલીસને હંફાવી રહ્યો છે અને સુરત પોલીસની જુદી જુદી ટીમો નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા આશરામના આશ્રમો તથા નારાયણ સાંઈ અને આશરામ બાપુના સાધકોને ત્યાં દરોડા પાડી રહી છે. પરંતુ નારાયણ સાંઈ પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો છે અને નારાયણ સાંઈ હવે સુરત પોલીસે નોન બેલેબલ એરેસ્ટ વોરંટ પણ કાઢ્યું છે. પરંતુ નારાયણ સાંઈ અંગે સુરત પોલીસ માત્ર હવામાં જ હાથ મારી રહી છે. ત્યારે નવી આગોતરા જામીન અરજી અંગે બુધવારે નારાયણ સાંઈના વકીલની તમામ દલીલો પૂર્ણ થઈ હતી. ત્યારે હવે સરકારી વકીલની દલીલો આગામી 12 નવેમ્બર એટલે કે દિવાળી પછી ઉઘડતી કોર્ટે શરૂ થશે. નારાયણ સાંઈના વધુ એક સાધક મયુરની સુરત પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે અને કહેવાય છે કે મયુરની ધરપકડને કારણે નારાયણ સાંઈ અંગે અનેક રહસ્યો પરથી પડદો ઉઠશે, તેમજ નારાયણ સાંઈ ક્યાં છે અને તેની પણ પોલીસને જાણ થઈ શકે તેમ છે. બળાત્કાર કેસમાં ભાગતા ફરતા નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે એક તરફ સુરત પોલીસ જુદા જુદા આશરામના આશ્રમો અને સાધકોને ત્યાં દરોડા પાડી રહી છે, ત્યારે સુરત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અમદાવાદ ખાતેથી નારાયણ સાંઈના સાધક મયુરને ઝડપી પાડ્યો હતો. અને કહેવાય છે કે મયુર વેપારી છે તથા તેની પાસે નારાયણ સાંઈ અંગે વધુ માહિતીઓ છે અને નારાયણ સાંઈ ક્યાં છે તેની પણ જાણ થઈ શકે તેમ છે. દિવાળીની સુરત શહેર સહિત સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે અને દિવાળીની રોનક પણ સુરત શહેરમાં દેખાઈ રહી છે. ત્યારે શહેરનું ન્યાયાલય સુરત જિલ્લા કોર્ટમાં પણ ગુરુવાર એટલે કે 31 ઓક્ટોબરથી વેકેશન પડી ગયું છે. 12 દિવસના વેકેશનને લઈ વકીલો પણ વિવિધ ટૂરો પર જવા માટે આયોજનો કરી રહ્યા છે. દિવાળીના તહેવાર નિમિત્તે તમામ સરકારી કર્મચારીઓ રજાના મૂડમાં છે અને બાળકોની શાળાઓ તથા કોલેજોમાં પણ રજાઓ પડી ગઈ છે. ત્યારે સુરત જિલ્લા ન્યાયાલયમાં પણ આગામી ગુરુવાર એટલે કે 31 ઓક્ટોબરથી 12 દિવસની દિવાળી વેકેશન પડી ગયું છે. તેથી હવે આગામી 12 નવેમ્બરથી કોર્ટ શરૂ થશે, જેથી ધારાશાસ્ત્રીઓ પણ પોતપોતાના પરિવાર અને સંબંધીઓ સાથે વિવિધ પ્રવાસે ઉપડવા માટે આયોજનો કરી રહ્યા છે. કામ ધંધો કરવા માટે આપેલા ઠપકાથી ગુસ્સે ભરાયેલા આથડે પુત્રએ વયોવૃદ્ધ પિતાની છાતીમાં શાકભાજી કાપવાની છરી ઘુસાડી દીધાની ચકચાર ઘટના રાંદેર વિસ્તારમાં બની છે અને ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ પિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. રાંદેર રોડ નવયુગ કોલેજ પાસે આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા 80 વર્ષીય ઈશ્વરભાઈ દેસાઈને તેના જ આધેડ પુત્ર અક્ષયે સવારે 1:30 વાગ્યાના અરસામાં છરી વડે હુમલો કર્યો હતો. વધુમાં શેર બજારમાં નાણાં ગુમાવી ચૂકેલો પુત્ર અક્ષય બેકાર હોય વયોવૃદ્ધ ઈશ્વરભાઈએ તેને નોકરી કરવા માટે જણાવ્યું હતું. જે વાતે શાકભાજી કાપવાની છરી લઈને અક્ષય તેમના પર તૂટી પડ્યો હતો અને છાતીમાં છરી વડે હુમલો કરતા છરી છાતીમાં તૂટી અટકી ગઈ હતી અને ગંભીર અવસ્થામાં તેમને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તાત્કાલિક સર્જરી હાથ ધરી તેમની છાતીમાંથી છરીનો ટુકડો બહાર કાઢ્યો હતો. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક રાંદેર પોલીસે ત્યાં પહોંચી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.
ભટ્ટાચાર રસ્તાથી અલથાણ જતા માર્ગ પર આવેલ નીતિનગર સોસાયટીના બંગલા નંબર 1માં રહેતા વેપારી પત્ની સાથે બેંકમાં ગયા હતા ત્યારે બપોરના સમયે અજાણ્યા ચોર ઈસમોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં ઘૂસી તિજોરીમાંથી રોકડા રૂપિયા સોનાના દાગીના તથા ડોલર મળી આશરે 18 લાખથી વધુની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. ભટાર ચાર રસ્તાથી અલથાણ જતા માર્ગ પર આવેલી નીતિનગર સોસાયટીના બંગલા નંબર 1માં રહેતા વેપારી જયપ્રકાશ ચરીવાલા તેમની પત્ની સાથે બપોરના સમયે બેંકમાં ગયા હતા અને થોડા સમય પછી જ તેઓ બેંકમાંથી આવતા તેઓએ પોતાના ઘરનો મુખ્ય દરવાજાનો લોક તૂટેલો જોઈ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ત્યાં પહોંચી તપાસ હાથ ધરતા ઘરમાંથી રોકડા રૂપિયા સોનું અને ડોલર મળી અંદાજે 18 લાખથી વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હોવાની જાણ થઈ હતી. બનાવ અંગે કટોત્રા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ બપોરના અલથાણ પોલીસ ચોકી વિસ્તારના નીતિનગર સોસાયટીમાં બંગલા નંબર 1માં માલિક જયપ્રકાશભાઈ જરીવાળા ને એમના પત્ની બંને બહાર ગયેલા. બેંકમાં બપોરના 12:15 નું કામ પતાવી અને 2:15 ઘરે આવ્યા તો ખબર પડી કે ભાઈ મકાનમાં ચોરી થયેલ છે. એ તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ આવી તપાસ કરતા ટોટલ સોનું પછી રોકડ રકમ અને ડોલર સાથે મળી લગભગ 1.5 લાખની ચોરી થયેલ છે. પોલીસ તપાસ ચાલુ છે. સાહેબ, ચોરી કઈ રીતે થઈ છે અને આ બાબતે ઘરમાં શું કોઈ નોકર ઉપર કે કોઈ શંકા કે કુશંકા શું તપાસ ચાલે? ના, હજુ તો નોકર તો કોઈ છે નહીં. એક લેડીઝ હતી એમને ત્યાં એ કામ કરે છે એટલે નોકર ઉપર કોઈ શંકા નથી અને કોઈ રીઢા ગેંગ હોય એમનું જ આ કારસ્તાન લાગે છે. કારણ કે જે રીતે ચોરી કરી છે, કબાટ તોડ્યા છે અને એક ટૂંકા સમયમાં ચોરી કરીને જતા રહ્યા છે, એ જોતા લાગે છે કે કોઈ રીઢી ચોર ગેંગ હોવી જોઈએ. સુરત જનરલ હોસ્પિટલમાં તમામ 180 કર્મચારીઓ દિવાળી બોનસની માંગણી સાથે આજે હડતાળ ઉપર ઉતરતા દર્દીઓને ભારે હાલાકીમાં મુકાવવું પડ્યું હતું. આ હડતાળ સંદર્ભે ભટ્ટ હોસ્પિટલના સંચાલક સુનિલ મોદીએ હોસ્પિટલની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ અમો ₹8,000 બોનસ આપવા તૈયાર છે, પરંતુ કર્મચારીઓ 10,000ની માંગણી ઉપર અટકી ગયા છે, જેથી આ હડતાળ અને માંગણી અઘટિત છે. જો કે આખરે મોડી બપોરે હડતાળીયાઓ અને હોસ્પિટલના સંચાલકો વચ્ચે સર્વસંમતિ સધાતા હડતાળ સમેટાઈ ગઈ હતી. બુધવારે સવારથી જ સુરત જનરલ હોસ્પિટલોનો સ્ટાફ હડતાળ પાડી હતી અને હડતાળિયા કર્મચારીઓ પૈકી પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે દિવાળી બોનસમાં હોસ્પિટલ સંચાલકોએ ઘટાડો કરી નાખ્યો છે અને આ અંગે સતત 2 દિવસથી સંચાલકો સાથે વાટાઘાટ ચાલતી હતી, પરંતુ સંચાલકો ટસના મસ ન થતાં ના છૂટકે અમારી હડતાળ પાડવી પડી હતી. મોડેથી જાણવા મળ્યા મુજબ હોસ્પિટલના સંચાલકો અને હડતાળિયા કર્મચારીઓ વચ્ચે ફરીથી વાટાઘાટ થતાં હોસ્પિટલ પ્રશાસન તરફથી હકારાત્મક જવાબો મળતા હાલ હડતાળ સંકેલાઈ હોવાનું જાણવા મળ્યું છે. સુનિલભાઈ, જણાવો કે કર્મચારીઓ શેની માંગ કરી રહ્યા છે, શું જવાબ અત્યારે એમને આપવામાં આવ્યો છે? કર્મચારીઓને બોનસ અંગે વિવાદ પેદા થયો છે. એઓ 10,000 રૂપિયા મિનિમમ, અરે વધુમાં વધુ 10,000 રૂપિયા આપવા માગે છે. અમે લોકોને કહ્યું કે કાયદેસર જે આપવાનું થતું હોય તે અમે આપવા તૈયાર છીએ. એ લોકો કે કાયદાની વાત નહીં, તમે 10,000 રૂપિયા આપો. તે છતાં પણ હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું કે ભાઈ 7,000 રૂપિયા અમે બોનસ આપીએ છીએ, તમે 10,000 માગો છો, તે 3,000 જે બાકી રકમ છે તે બાકી રકમ જો આપણી પરિસ્થિતિ સુધરે તો તે પણ આપવાની અમારી તૈયારી છે, પરંતુ તેને માટે કોઈ અમે ગેરંટી નહીં આપી શકીએ. આપણે પરિસ્થિતિ સુધરે તેને માટે આપણે બધાએ પ્રયત્ન કરવાનો. એ લોકો કહે છે કે 10,000 રૂપિયાનું તમે પ્રોમિસ આપો તો જ અમે કામે ચડીએ. આર્થિક પરિસ્થિતિ સંસ્થાની સારી નથી. ડોનેશનમાં જે પૈસા રાહતને માટે આવતા હોય તેમાંથી પગાર માટે ખર્ચી નહીં શકાય, કારણ કે એ કમિટમેન્ટ છે લોકોને રાહત આપવા માટેનો. એટલે ટ્રસ્ટના પૈસા જે હોય તે ટ્રસ્ટના પૈસા અહીંયા તો આવક ઊભી કરીને જ એમાંથી આપવાનું છે. લોકો વહીવટને માટે પૈસા નથી આપતા, જે પૈસા આપે છે ને તે લોકોની સેવાને માટે આપે છે. અને આ લોકોની માગણી અઘટિત છે, યોગ્ય નથી, વધારે પડતી છે અને આર્થિક પરિસ્થિતિ સંસ્થાની જોઈને એ લોકોએ વિચાર કરવો જોઈએ. આ વધુમાં વધુ 10,000 રૂપિયા મેક્સિમમ, બાકી એ લોકોને જે 2.5 પગાર અને 10,000 રૂપિયા એ પ્રમાણે દર વર્ષે આપતા જ હતા, પણ છેલ્લા 3 વર્ષથી પરિસ્થિતિ બગડતી રહી છે એટલે ગયે વર્ષે એ લોકોનો પગારનો વધારો ન હતો, તે પણ 10% એ લોકોને વધારો જોઈતો તે અમે આપ્યો છે. એમ કે અમને 5 તારીખથી આપો, તે 5 તારીખથી આપ્યો છે. જે તારીખે સેટલમેન્ટ કર્યું તે તારીખે પગાર હતો તેના 10% વધારે આપ્યા છે.
જે તારીખની માગણી હતી તેમાં 10% નથી વધાર્યા. બધી જ એ લોકોની ડિવિડન્ટી અમે સ્વીકારી છે અને પરિસ્થિતિ આર્થિક નથી સારી. છેલ્લા 3 વર્ષની અંદર હોસ્પિટલને લગભગ ઓછામાં ઓછા 25 કરોડથી 1 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે અને તે અમે ગમે તે હિસાબે મેનેજ કરી છે. જે થોડા ઘણા પૈસા જે છે તે પણ વપરાઈ ગયા છે એની અંદર. હવે પૈસા કોઈ રીતે વધારે ખર્ચી શકાય એવી કન્ડિશન રહી નથી અને જો આમને આમ કરશે તો બીજો કોઈ રસ્તો નથી. 1 તારીખથી હોસ્પિટલ બંધ કરવાની નોટિસ આપી. દિવાળી ટાણે સુરત શહેરમાં ચીલ ઝડપ અને લૂંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે સતત પેટ્રોલિંગ કરી રહેલી સુરત પોલીસ માત્ર હવામાં જ તીર મારતી હોય તેમ લાગી રહ્યું છે. અને રાત્રિના સમયે વરાછામાં હીરાના કારખાનેદાર પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરી પુત્રની ઘાતકી હત્યા કરી ₹1.5 લાખના હીરાની લૂંટ કરી અજાણ્યાઓ ભાગે છૂટા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વરાછા લાંબી હનુમાન રોડ ખાતે આવેલ ઘનશ્યામનગર શેરી નંબર 12ના ઘર નંબર 30ના પહેલા માળે હીરાનું કારખાનું ધરાવતા મૂળ ભાવનગરના તળાજાના પિતા પુત્ર રણછોડ નાકરાણી અને કેતન નાકરાણી રાત્રિના સમયે રાબેતા મુજબ તૈયાર અને કાચા હીરા પાકેટમાં લઈ કારખાનું બંધ કરતા હતા ત્યારે જ અચાનક 2 અજાણ્યાઓ તેમના કારખાનામાં ઘૂસી ગયા હતા અને ચપ્પુ વડે બંને પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પુત્ર કેતને પ્રતિકાર કરતા લૂંટારુએ કેતન પર ઉપરા છાપરી ચપ્પુના ઘા ચીંગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જ્યારે રણછોડભાઈને પણ ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી બંને ત્યાં સપડાઈ પડતા લૂંટારુઓ તેમની પાસેથી 1.5 લાખના કાચા અને તૈયાર હીરાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કેતનનું મોત નિપજ્યું હતું અને રણછોડભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વરાસા ઘનશ્યામનગર શેરી નંબર 12ની અંદર શિવાભાઈ રણછોડભાઈ નાકરાણી પોતાનું હીરાનું કારખાનું ચલાવતા હોય રાત્રિના 8:30 વાગ્યાના સુમારે પોતાના દીકરા ચેતન સાથે તેઓ હાજર હતા. તે સમયે 2 અજાણ્યા ઇસમો કારખાનામાં આવેલા અને હીરાની ઘંટી ઉપર હીરાનું પેકેટ પડેલું હતું તે ઝૂંટવા પ્રયત્ન કરતો તેઓની વચ્ચે અંદર મારામારી થયેલી અને જેમાં આરોપીઓએ કેતનને શરીરના 10થી 12 ઘા મારી દીધેલા અને હીરા લઈને ભાગી ગયેલા. આ કેતનભાઈને પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરતો સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ અને આ બનાવ સંબંધે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. નજીકમાંથી સીસીટીવી કેમેરાના ફૂટેજ મળેલા છે, જે ફૂટેજને ડેવલપ કરીને તેના આધારે પણ આરોપીને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. બુધવારે સવારે અરસામાં સુરત એરપોર્ટના મેનેજર દ્વારા ડિપાર્ચર વિભાગમાં બોમ્બ મુકાયા હોવાનો ફોન મળતા પોલીસ, ફાયર, તબીબી ટીમ, એમ્બ્યુલન્સ અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી અને 1 કલાકની ભારે જહેમત બાદ આ 1 મોક ડ્રિલ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર બુધવારે સવારે સુરત એરપોર્ટ ડિસ્ચાર્જ વિભાગમાં શંકાસ્પદ ચીજવસ્તુઓ દેખાઈ હતી. એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ વસ્તુ અંગે એરપોર્ટ મેનેજરને જાણ કરવામાં આવી હતી. તાજેતરમાં બિહારના પટણા ખાતે થયેલ સિરિયલ બોમ્બ ધડાકા બાદ દેશના મુખ્ય શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પર શંકાસ્પદ ચીજવસ્તુ બોમ્બ હોઈ શકે તેવી શંકાના પગલે મેનેજર દ્વારા સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. 9:15 વાગ્યાના સુમારે મળેલ કોલની ગંભીરતાને ધ્યાનમાં લઈ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ડુમસ, ઉમરા અને ઈચ્છાપુર પોલીસને એરપોર્ટ ઉપર રવાના કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ ટીમ, FSL ની ટીમને પણ તાત્કાલિક એરપોર્ટ રવાના કરવામાં આવી હતી. ડિપાર્ચર વિભાગમાંથી મળેલ શંકાસ્પદ બોક્સને બોમ્બ સ્ક્વોડ દ્વારા ખુલ્લા મેદાનમાં લઈ જવાયા હતા. ફાયર અને પોલીસ ટીમ એરપોર્ટ ખાતે સ્ટેન્ડ બાયમાં તૈનાત હતા. બોક્સને ખોલવામાં આવતા તેમાંથી માત્ર કેબલ વાયર મળી હતી. આશરે 1 કલાક સુધી ચાલેલી કામગીરી બાદ આ માત્ર મોક ડ્રિલ હોવાનો ખુલાસો થતાં તમામ વિભાગના સ્ટાફે રાહત અનુભવી હતી. બાપ બેટા આશારામ અને નારાયણ સાંઈની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. આ દરમિયાન આજે ચાંદખેડા પોલીસની સુરક્ષા સાથે આવેલી એક પીડિતાને અત્રેની કોર્ટમાં CPRC કલમ 164 મુજબનું નિવેદન નોંધાવ્યું હતું. ભોગ બનનાર પીડિતાએ પોતાની સાથે આશારામે જાતીય દુર્વ્યવહાર કર્યો હોવાનું મુજબનું નિવેદન JFFC કોર્ટમાં નોંધાવ્યું હતું.
જોધપુર ખાતે એક સગીરા સાથે થયેલા કુકર્મ બાદ જેલવાસ ભોગવતા આશારામ વિરુદ્ધ જહાંગીરપુલા પોલીસ મથકમાં પણ ફરિયાદ થઈ હતી. આ દરમિયાન આશારામ બાપુ ઉપરાંત તેમના દીકરા નારાયણ સાંઈ વિરુદ્ધ પણ બીજી બહેને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. બળાત્કારના કેસમાં ભેરવાયેલા નારાયણ સાંઈ અને આશારામની તકલીફ ઓછી થાય તેમ જણાતી નથી. ગઈકાલે એક પીડિતાએ અત્રેની ચીફ કોર્ટમાં અરજી કરી હતી અને આશારામે પણ પોતાની સાથે જાતીય દુર્વ્યવહાર કર્યો હોવાની અંગેની ફરિયાદ કરતા આજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં સવારે 11 વાગે પીડિતાનું નિવેદન નોંધવા ચાંદખેડા પોલીસ સાથે પીડિતા આવી હતી. લગભગ 3 કલાક નિવેદનની પ્રક્રિયા બંધબારણે ચાલ્યા પછી યુવતીને લઈ જવામાં આવી હતી. આમ આશારામ અને નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. માંદરવાજા પાસે દોડી રહેલી પલ્સર બાઇકમાં સ્પાર્ક થતાં ઓચિંતા આગ ભડભડતી સળગી ઉઠી હતી, જ્યારે બીજા બનાવમાં પુણા ગામ ખાડી પાસે એલપીજી કાર સળગી ઉઠ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. પ્રથમ બનાવની પ્રાપ્ત વિગત પ્રમાણે આસપાસ ગોડાદરાના રહેવાસી દિનેશ સોનવણે પલ્સર બાઇક ઉપર આજે બપોરે 2:30 વાગ્યાના અરસામાં માંદરવાજા ફાયર સ્ટેશન પાસે ફ્લાયઓવર બ્રિજ ઉપરથી ઉતરતી વખતે બાઇકમાં સ્પાર્ક થતાં આગનો તણખો દેખાયો હતો. તે અચાનક બાઇક ભડભડ સળગી ઉઠી હતી, જોવા માટે લોકો ટોળે વળી ગયા હતા. બીજા બનાવમાં પ્રાપ્ત થતી હકીકત પ્રમાણે આજે સવારે 11:15 વાગ્યાના અરસામાં પુણા ગામ ખાડી પાસે એક એલપીજી મારુતિ વાન અચાનક સળગી ઉઠી હતી. આ કાર સીમાડા ગામના રહેવાસી વિપુલભાઈની હોવાનું બહાર આવ્યું હતું. આગનું તારણ સ્પષ્ટ થયું નથી. સુરત રેલવેની ફ્લાઇંગ સ્કોડે બાતમીને આધારે પ્લેટફોર્મ નંબર 1 પરથી આંતરરાષ્ટ્રીય સાસી ટોળકીના 6 સાગરિતોને ઝડપી પાડ્યા હતા. સુરત રેલવેની ફ્લાઇંગ સ્કોડે મંગળવારે રાત્રિના સમયે પ્લેટફોર્મ નંબર 1 પર વોચ ગોઠવી હતી, ત્યારે બાંદ્રા ચંદીગઢ સુપરફાસ્ટ ટ્રેનમાં સુરતથી મુસાફરી કરવા જતી આંતરરાજ્ય ટોળકીના 6 રીઢાચોરોને પોલીસે ઝડપી લીધા હતા. સુરતથી સ્પેશિયલ કોટામાં 6 રીઢાચોરોએ એસી ટ્રેનમાં રિઝર્વેશન પણ કરાવ્યું હતું. સાથે આ ટોળકી એસી ટ્રેનમાં રાત્રિના સમયે જ્યારે મુસાફરો મીઠી ઊંઘમાં પડે છે ત્યારે આ ટોળકી તેઓના કિંમતી સામાન લઈને આગળ આવતા કોઈપણ સ્ટેશન પર ઉતરી જતા હોય છે. હાલ તો પકડાયેલી સાસી ટોળકી પાસેથી પોલીસે રોકડા ₹85,000 તથા મોબાઇલ ફોન નંગ 6 મળી કુલ ₹99,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઇન્સ્પેક્શન ડેક્લેરેશન ફોર્મ ભરવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં તંત્રએ હવે સ્મિમેરના 48 તબીબો ઉપર દંડની નીતિ અજમાવી છે. હાફસીએલ થકી રેલી કાઢવા બદલ અને ઇન્સ્પેક્શનનું ડેક્લેરેશન ફોર્મ નહીં ભરવું નીતિ વિરુદ્ધ જણાવી તંત્રએ 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે. તે ઉપરાંત હોસ્પિટલના દિને 48 તબીબો પર કાબૂ નહીં રાખી શકવા બદલ હોસ્પિટલના 3 HOD ને ધમકાવતા તબીબોમાં રોષ ફાટી નીકળ્યો છે. UGC ના પે સ્કેલ પ્રમાણે પગાર ધોરણ મેળવવા માટે લડત ચલાવી રહેલા સ્મિમેર હોસ્પિટલના ટીચિંગ સ્ટાફને MCIના ઇન્સ્પેક્શનનું ડેક્લેરેશન ફોર્મ નહીં આપવાની ધમકી પોકળ સાબિત થતાં તંત્ર હવે છેલ્લી પાયરી પર બેઠું છે. જાપા બજાર ખાતે આવેલા મનોજ જનરલ સ્ટોરમાંથી પુરવઠા વિભાગે ડુપ્લિકેટ નામાંકિત કંપનીના ઘી તેલના ડબ્બા સાથે દુકાનદારને ઝડપી પાડ્યા બાદ સુમુલ ડેરીના નામે પણ ડુપ્લિકેટ ઘી બનાવતા વેચતા હોય સુમુલ ડેરીના અધિકારીઓએ મનોજ જનરલ સ્ટોરના માલિક સહિતનાઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જાપા બજાર ખાતે આવેલા મનોજ જનરલ સ્ટોરમાં પુરવઠા વિભાગે દરોડા પાડતા ત્યાંથી નામાંકિત કંપનીના ડુપ્લિકેટ ઘી અને તેલના ડબ્બા મળી આવ્યા હતા અને તેમાં સુમુલ ડેરીના ઘીના પેકેટના ડુપ્લિકેટ પણ મળી આવતા પુરવઠા તંત્રએ આ અંગે સુમુલ ડેરીના સંચાલકને જાણ કરી હતી, જેથી સુમુલ ડેરીના અધિકારી મનીષ ભટ્ટે ત્યાં દોડી જઈ સુમુલના નામે ડુપ્લિકેટ ઘી બનાવાયું હોવાનું તપાસમાં બહાર આવતા સલાબતપુરા પોલીસ મથકે જઈ મનોજ જનરલ સ્ટોરના માલિક મનોજ મોદી તથા કારીગર દાનારામ ચૌધરી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેથી વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે. સહારા દરવાજા ખાતે આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ ખાતેની ફ્રૂટની દુકાનમાંથી અજાણ્યા ચોરીસમો વેપારીના ખિસ્સામાંથી 10,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. મહારાષ્ટ્ર ખાતે રહેતો અને સુરતના સહારા દરવાજા ખાતે આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં ફ્રૂટની દુકાન ધરાવતા ઇમરાન શેખે ફ્રૂટ વેચી પોતાના ખિસ્સામાં મૂકેલા રોકડા ₹10,000 કોઈ અજાણ્યો ચોર ઇસમ પેન્ટનો ખિસ્સો કાપી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. કતારા ગામ ગોટાલાવાડી રેલ રાહત કોલોનીના મકાનમાં કબાટના તાળાની ચાવી બનાવવા આવેલા બે સરદારજી તિજોરીમાંથી રોકડા ₹60,000ની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. કતારા ગામ ગોટાલાવાડી રેલ રાહત કોલોની ખાતે રહેતા જસુબેન રાઠોડના ઘરે કબાટની ચાવી ખોવાઈ જતા તેઓએ કબાટની ચાવી બનાવવા માટે બે સરદારજીને બોલાવ્યા હતા, જેઓએ ચાવી બનાવતી વેળાએ કબાટની તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા અને દાગીના મળી 60,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે જસુબેને કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
રાંદેર પોલીસે રાંદેર બસ સ્ટેશન પાસેથી ચોરીના ઇન્ટરનેટ કનેક્શનમાં વપરાતા રેડિયો સાથે રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો. રાંદેર પોલીસે બાતમીને આધારે રાંદેર બસ સ્ટેશન પાસેથી રીઢા ચોર નિશાર ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી ઇન્ટરનેટ કનેક્શનમાં વપરાતા રેડિયો નંગ 4 કિંમત રૂપિયા 40,000 મળી આવતા પોલીસે રીઢાની પૂછપરછ કરી હતી, જેમાં રીઢા નિશાર ખાને આ રેડિયો રાંદેરવાડીના બેજનવાલા કોમ્પ્લેક્સના બી બ્લોકના ધાબા પરથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચારને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. નારાયણ સાંઈની આગોતરા ફરી ટળી, હવે દિવાળી બાદ ઉઘડતી કોર્ટે 12 નવેમ્બરે સુનાવણી. નારાયણ સાંઈનો વધુ એક સાધક મયુર અમદાવાદથી ઝડપાયો. જિલ્લા ન્યાયાલયમાં ગુરુવારે 31 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ. વટાર રોડ પર દંપતી બહાર જતા તસ્કરો મકાનમાંથી 18 લાખની મત્તા ચોરી ફરાર. અને હડતાળ પર ઉતરેલા સુરત જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ હડતાળ સમેટી. તો હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર.